ओके ओके आप ही तुमने बाहर गई अने साथ है मैं पर भाई तुमने स्टैंड पे पर उसे ही पंक्ति आप इस के रंजन भाभी ने स्वागत का कहीं ओके पन्ना करे नारायण ने जो कहीं थाई गयो तो शू करी लेशो तमें अने शू करी लेशे सूर्य प्रताप का मने कहशो तमें धर्म हाँ भाई पर भाई आज तुम्हारी आशंका मने गुंगा भी रही छे मरी अवरत ने एक एक अधूर चैलेंज आप रही छे आ तुम्हारी आशंका मेहरबानी करीने तुम्हारा एज विश्वास मां मने मुक्तपणे उड़वा दो प्लीज तुम्हारी आशंका ने कुशंका ना पिंजरामा मने ना पूरी दो प्लीज हाँ केशु भाई हाँ रंजन भाभी ने तबियत एकदम नॉर्मल छे हमने डिलीवरी पर एक नॉर्मल फ्री डिलीवरी था ए रीते थशे एने मने चौक का खबर छे अने छता मैं पाई भाई जो ने ऑपरेशन करवो पड़े क्योंकि सिजेरियन की भी पण शक्यता उभी थई तो मैं लोग डॉक्टर लोग एक એક ફોર્મ ઉપર દર્દીને સગવડા પાસે સહી કરાવીએ છીએ અને ફોર્મ ઉપર પ્રિન્ટ કરેલું હોય છે કે આ ઓપરેશન સામે મને કોઈ વાંધો નથી અને જો એમાં દર્દીને કંઈ થયું તો એના માટે ડોક્ટર જવાબદાર નથી આઈ નો ધર્મ હા અને એક વાત પણ તમે સાંભળી લો એ ફોર્મ ઉપર સહી હું કરીશ યસ એક ડિયર હોવાના નાતે મહિપાલ ભાઈ એ ભાવ ઉપર સહી હું કરીશ એ પણ બહે ધરી મારી દઈશ બહે ધરી ચાલશે તમને ધરમ અત્યારે તું તારી પાસે બહે ધરી માગું છું તારા વિશ્વાસ બલકે વિશ્વાસ પણ નહીં પણ અત્યારે હું બહે ધરી માગું છું તારા આત્મવિશ્વાસ ની ધરમ અરે હું તો તને અત્યારે જ બહે ધરી આપું છું कि तू काको थशे हाँ 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 अरे महिपाल पहला पूछ तो खरो के कोनो काको भत्रीजा नो भत्रीजी नो के पछी बनने नो ते भणी गणी ने डिग्री मेळवी लीधी अने पछी विद्यार्थियों ने भणावता भणावता सूर्य प्रताप ने डिग्री मेळवी लीधी हा बापूजी तमे तो के मने ए वात नो पण आनंद छे કે આ એ સૂર્ય પ્રતાપ છે જે પોતાની દીકરીને મરી ગયેલી માનતો હતો અને આજે એ સૂર્ય પ્રતાપ પોતાની દીકરીના મૃત્યુના વિચાર માત્રથી પણ ફફડી ઉઠે છે આ બાબતે ખરેખર બહુ મોટો ચમત્કાર કહેવાય છે મિરેકલ એક વર્ષમાં સૂર્ય પ્રતાપ બાપુમાં આટલો મોટો ફેરફાર બેટા આ બધું કરાવવા વાળો સમય જ છે સાથે ચાલતી જિંદગી કંઈક આપતી જાય છે અને કશું લેતી પણ જાય છે આપેલું આંચકી લેવું અને આંચકી લીધેલું પાછું આપવું એ જિંદગીના વહેતા સમયનું જ કામ છે બેટા જોને આજે એ સમય છે જેણે એકવાર સૂર્ય પ્રતાપની દુશ્મનીને જીવતી રાખી હતી અને દીકરી રંજનાને મારી નાખી હતી અને આજે એ સમય એના માટે દીકરીને જીવતી રાખી રહ્યો છે અને દુશ્મનીને મારી નાખી રહ્યો છે હા બાપુ પણ બાપુ મને ડરી વાત તો છે કે જો રંજનને આપણે આપણી હોસ્પિટલમાં એડમિટ કરીશું તો સૂર્ય પ્રતાપ બાપુ ધાંધલ કરશે એટલે શું કરશે અરે ખુલ્લી દરવારે આડા ઉભા રહી જશે બાપુ પછી શું એ રંજનને આપણી હોસ્પિટલમાં એડમિટ ન કરવા માટે અને બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે જીદ કરશે પછી અરે પછી શું બાપુ એ શક્ય છે કે કદાચ સૂર્ય પ્રતાપ બાપુ રંજનને બીજી કોઈ હોસ્પિટલમાં લઈ પણ જાય અને તારે જ એમના જીવને છમ પડશે પછી પછી શું બાપુ એ આટલું બધું કર્યા પછી પણ એ એવી બાંયધરી આપી શકશે કે રંજનને કંઈ નહીં થાય કદાચ કંઈ થાય તો એની જવાબદારી પોતાને માથે લે હા એક પોતાની જાતને ક્યારેય માફ કરી શકશે બાપુ આ વાત હું સમજી શકું છું પણ સૂર્ય પ્રતાપ બાપુ આ વાત સમજી શકશે ખરા એને કોઈ સમજાવી શકશે પણ નહીં એને સમજાવશે માત્ર આવનાર સમય અને આવનાર સમયને આવતા વાર કેટલી સમય કેટલો બેટા એ તો આમ આવીને ઉભો રહી જશે આમ આવતીકાલે હા 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 અમે લોકો હમણાં પહોંચીએ છીએ તમે ચિંતા ન કરો અરે સરસ્વતી સાવિત્રી સાંભળો છો રણજીતભાઈનો ફોન હતો રંજનને હોસ્પિટલ લઈ જાય છે આપણે તરત જવાનું છે અરે કેશવના બાપુ સાંભળો
हेलो हा रघुवीर अच्छा रंजन ने हॉस्पिटल में दाखिल करी एक बात धर्म ने कही दी कि जो मारी रंजन के ना संतान ने उनी आंच पड़ावी तो बद्धा ना माथा वधरी नाखी मारा करता खराब मानस आ जगत मारे नहीं जड़े कही देजे ने दीनानाथ आज तेरे रक्षा करवाना छे अमारा घर ने वो रंजन ने रक्षा करवानी छे एना आवनार संतान ने रक्षा करवानी छे जे खरी परीक्षा तो तारी छे रंजन सूर्य प्रताप भाई नी दीकरी अमारे घरे वहु बनीने आवी ने एने रणवीर भाई पोताना घरे दीकरी मानीने सुवावड करवा लई गया ए वखते मने एमां तारे गहन संकेत देखायो हतो दिक्रीने तातने दुश्मन बनी बैठेला त्रणे भाई बंधो ने तू फरी पाछो जोड़वा मांगे छे पण मारा वाला भक्तोनी परीक्षा लेवानी तारी जूनी आदत छे ने ए आदत ने कारणे तू रंजन ने केना आवनार बाळक ने कई करी बेसे त्रणे भाई बंधु नी दुश्मनी हमारा काठियावाड़ ने रहस नहस करी नाखशे ताराज करी नाखशे हमारी लीली वाड़ी ने उच्चड वेरान बनावी देशे प्रभु बस प्रभु हवे तो तारे ज नक्की करवानुं छे कि तारे शुं जोईए छे हमारी लीली वाड़ी के उच्चट वैरान
भगवान पर भरोसा रखो। आनी जरूर नहीं पड़े। वीरेंद्र कुमार, हिम्मत नहीं कि हूँ बाहर जाइने लोगो ने कही सकू के आपणे बे बाळक माथी मात्र एक ने जीवाड़ी शक्या छे। આખરે તારો કસબ કામે લાગ્યો, નકામો મૂજો તો તમે બેટા। અરે બેટા, આ બધી તો ઈશ્વરની જ કૃપા છે। આ ઈશ્વરની કૃપા હું ક્યારે સમજી શક્યો નથી અને હજુ પણ સમજી શકતો નથી। જે ઈશ્વરે રતન મમ્મીને જોડતા દીકરા દીધા, ઈશ્વરે મે માથે એકને પાછો લઈ લીધો છે। एक बीजा हारे
રીતે તે હાંકલી લીધા કે એકના જન્મ ધીટાણે બીજાનો મૃત્યુ દી યાદ આવ્યા વિના રહે જ નહીં. અરે દીનાનાથ, આ દીને અમારે કયો દી યાદ રાખવાનો? કયો દી, મૃત્યુ દી કે જન્મ દી? એક જ ઝાટકે પ્રભુ, એક જ ઝાટકે તેમને એવા તો બેહાડી દીધા કે કોઈ જોમ જ નથી રહ્યું, શરીરમાં કોઈ જોમ નથી રહ્યું કે ઉઠીને કહું જિંદગીને કે ચાલ ચાલ મારી સાથે, ઓ જિંદગી ચાલ. હરી ગયો, હરી ગયો પ્રભુ, હરી ગયો, અને તું જીતી ગયો. બાદ બાકી હમે હારી ગયો. અરે કાંઈ બાકી નથી, હરી ગયો પ્રભુ. Thank you.